કુલિંગ વોટર સાયકલ. તો આપણે જોયું કે કન્ડેન્સરની અંદર સ્ટીમને ફરીથી પાણીની અંદર રૂપાંતર કરવા માટે ઘણા પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં કુલિંગ વોટરની જરૂર પડે છે. આથી જ્યારે નદીમાં આખા વર્ષ દરમિયાન આપણને જોઈતું પાણી, જરૂરિયાત મુજબનું પાણી મળી રહેતું હોય, ત્યારે જે ઉપયોગમાં લેવામાં આવે છે તેની કુલિંગ વોટર સાયકલ અહીં દર્શાવેલ છે. અહીંયા દર્શાવ્યા મુજબ કે જે સ્ટીમ છે, ડ્રાય સ્ટીમ, તે ટર્બાઇનને ફેરવે છે અને ત્યારબાદ એનું કાર્ય કર્યા પછી ટર્બાઇનની અંદરથી જે કોઈ સ્ટીમ નીકળે છે એને આપણે કન્ડેન્સરની અંદર ડિસ્ચાર્જ કરવામાં આવે છે. હવે આ કન્ડેન્સરની અંદર બ્રાસની ટ્યુબો હોય છે. હવે નદીના અપસ્ટ્રીમ સાઈડમાંથી પંપ હાઉસ દ્વારા અથવા પંપ દ્વારા એ પાણીને લઈને કન્ડેન્સરની ટ્યુબોમાંથી પસાર કરવામાં આવે છે. હવે આ પાણી જે આપણા ટર્બાઇનમાંથી નીકળતી જે ગરમ સ્ટીમ છે એની સાથે ઇનડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે અને સ્ટીમની જે પણ કોઈ ઉષ્મા છે એ ઉષ્મા આ પાઇપમાંથી પસાર થતાં કુલિંગ વોટરને મળે છે. એટલે કુલિંગ વોટરને મળે છે જેને કારણે આપણી સ્ટીમનું પાણીની અંદર રૂપાંતર થાય છે, એટલે કે સ્ટીમ કન્ડેન્સ થાય છે. અને આ સમયે આ કુલિંગ વોટર જે છે, જે પાઇપમાંથી પસાર થાય છે, એ સ્ટીમની ઉષ્મા એબ્ઝોર્બ કરવાને કારણે એ પાણી ગરમ થાય છે. હવે કન્ડેન્સેટ એક્સેપ્ટેડ પંપ દ્વારા જે સ્ટીમનું પાણીમાં રૂપાંતર થયેલ છે તે પાણીને ભેગું કરીને એલપી લો પ્રેશર હીટર સ્ટેજમાંથી પસાર કરવામાં આવે છે અથવા આપવામાં આવે છે. હવે આ કન્ડેન્સરની અંદર જે ગરમ પાણી છે, ગરમ થયેલું જે સર્ક્યુલેટિંગ પાણી છે તે એ પોન્ડની અંદર ભેગું કરવામાં આવે છે. ત્યાંથી એને નદીની અંદર ડાઉન સ્ટ્રીમ સાઈડમાં છોડવામાં આવે છે. હવે આ માટે પોન્ડથી નદીની અંદર જે પાણી છે એ છોડવા માટે ઓપન કેનલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પ્રકારની એરેન્જમેન્ટને કારણે જે પાણી છે તે પાણી હવા સાથે કોન્ટેક્ટમાં આવે છે અને ઠંડુ થાય છે. એટલે આપણે કહી શકાય કે ઓપન કેનલ મારફત જો આપણે નદીમાં ડાઉન સ્ટ્રીમ સાઈડમાં જો પાણી છોડવામાં આવે તો એ પાણીનું ટેમ્પરેચર અમુક અંશથી વધારે રહેતું નથી. હવે ઘણીવાર આપણને નદીની અંદર બારે માસ જોઈતું પાણી મળતું નથી, તો તેવા સંજોગોમાં આપણે કુલિંગ ટાવરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આમાં કન્ડેન્સરની અંદર એનું એ જ પાણી ફરીથી સર્ક્યુલેટ કરવામાં આવે છે. હવે બાષ્પીભવનના કારણે, વરાળના ટેમ્પરેચરના લીધે બાષ્પીભવન થાય છે પાણીનું, આથી થોડુંક પાણી ઓછું થાય છે. હવે આ પાણીની જે વધારાનું પાણીની જે જરૂર છે તે પાણી જેને આપણે મેકઅપ વોટર તરીકે ઓળખવામાં આવે છે એની આપણે પંપ હાઉસ મારફત કૂવા કે નદીની અંદરથી લેવામાં આવે છે. એટલે આ કૂવા અને નદીમાં લીધેલું પાણી અને કુલિંગ ટાવરની અંદર જે ઠંડુ થયેલ પાણી છે એ બંનેને ફરીથી કન્ડેન્સરની ટ્યુબોમાંથી પંપ દ્વારા પસાર કરવામાં આવે છે. હવે આ પાણી એક્ઝોસ્ટિંગની ઉષ્મા લે છે અને ગરમ પાણી આપણે કુલિંગ ટાવરની અંદર ઉપરથી નીચેની તરફ છોડવામાં આવે છે. હવે કુલિંગ ટાવરમાં ઠંડી હવા નીચેથી ઉપરની તરફ જાય છે અને આ હવા ગરમ પાણીના કોન્ટેક્ટમાં આવવાથી પાણી ઠંડુ થાય છે. હવે જ્યારે નાના પાવર સ્ટેશનની અંદર કુલિંગ ટાવરની જગ્યાએ સ્પ્રે પોન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સ્પ્રે પોન્ડમાં જે કોઈ પાણી ઠંડુ થાય છે તે પાણી આ પંપ મારફત ફરીથી કન્ડેન્સરની ટ્યુબોમાંથી પસાર કરવામાં આવે છે. સાથે કૂવા અને નદીમાંથી જે મેકઅપ વોટર છે તે પંપ દ્વારા મારફત લેવામાં આવે છે. હવે તમે જોઈ શકશો કે આ પાણી, ગરમ પાણી જે છે, ઠંડુ પાણી એન્ટર થાય છે, સ્ટીમ વોટરની અંદર કન્વર્ઝન થાય છે, એટલે પાણી ગરમ થાય છે. આ ગરમ થયેલું પાણી સ્પ્રે પોન્ડની અંદરની પાઇપમાંથી પસાર કરવામાં આવે છે. હવે આ પાઇપોની અંદર નાના કાણા પડેલા હોય છે. હવે જ્યારે પાણીને પ્રેશરથી ટ્યુબોમાં પસાર કરવામાં આવે છે તેને લીધે પાણી ફુવારાના રૂપમાં બહાર આવે છે અને આ ફુવારાના રૂપમાં આવેલું પાણી વાતાવરણની અંદર રહેલી ઠંડી હવા સાથે ટચમાં આવે છે
અને પાણી ઠંડુ થાય છે અને પાણી હોજની અંદર એટલે કે પોન્ડની અંદર જમા થાય છે. હવે પંપ દ્વારા આ પાણીને ફરીથી કન્ડેન્સરની અંદર સર્ક્યુલેટ કરવામાં આવે છે. હવે જોઈએ મેજર ઇક્વિપમેન્ટ અને ઓક્ઝિલરી કુલિંગ વોટર સાયકલની અંદર જે હોય છે. તો પહેલું જોઈએ કે કન્ડેન્સર છે, તે આપણે આગળ જોઈ ગયા છે. તો આ એક સરફેસ પ્રકારનું કન્ડેન્સર છે. કન્ડેન્સરની અંદર ટર્બાઇનમાંથી જે પણ કોઈ સ્ટીમ નીકળે છે એ સ્ટીમ વાતાવરણમાં છોડવામાં આવતી નથી અને એ સ્ટીમને આપણે કન્ડેન્સરની અંદર ડિસ્ચાર્જ કરવામાં આવે છે. અહીંનું પ્રેશર વાતાવરણના પ્રેશર કરતાં ઓછું રાખવામાં આવે છે. આમ કરવાથી સ્ટીમનું ઇનલેટ પ્રેશર અને આઉટલેટ વચ્ચેનું પ્રેશર વધે છે, એટલે આપણે કહી શકાય કે પરિણામે પ્લાન્ટની એફિશિયન્સી વધારે થાય છે. હવે આ સ્ટીમને વાતાવરણમાં ડિસ્ચાર્જ કરવામાં આવતી હોત તો આઉટલેટનું પ્રેશર વાતાવરણના પ્રેશર કરતાં વધારે રાખવું પડે તો જ આપણી ટર્બાઇનમાંથી નીકળેલી સ્ટીમ વાતાવરણની અંદર ડિસ્ચાર્જ થશે. પરંતુ એ સ્ટીમને કન્ડેન્સરમાં સ્ટીમને કન્ડેન્સ કરવામાં આવે છે, એટલે કે સ્ટીમને ફરીથી પાણીની અંદર રૂપાંતર કરવામાં આવે છે, એટલે આ પાણીને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકાય અને માત્ર જે જરૂર પડે ખૂટતા પાણીની એની જરૂર પડે છે. ઉપરાંત આપણે જે કોઈ સ્ટીમ નીકળે છે ટર્બાઇનની અંદર તેને વાતાવરણમાં છોડવામાં આવતી નથી, એટલે આપણું જે વાતાવરણનું પોલ્યુશન થાય છે તે અટકે છે. આમ કન્ડેન્સરનો ઉપયોગ કરવાથી પ્લાન્ટની એફિશિયન્સીમાં વધારો થાય છે, કન્ડેન્સરનો ઉપયોગ ન કરીને ફરીથી સ્ટીમ બનાવવામાં આવે છે, વાતાવરણનું પ્રદૂષણ પણ અટકે છે. હવે તમે જોઈ શકો કે આ કન્ડેન્સરની અંદર ગ્લાસની ટ્યુબો રાખવામાં આવે છે અને આ ટ્યુબોમાંથી કુલિંગ વોટર પસાર કરવામાં આવે છે. હવે આ પાણી જોઈશો તમે નીચેના ભાગેથી ટ્યુબમાંથી એક તરફ એટલે કે જમણી બાજુથી ડાબી બાજુ પસાર થાય છે, ત્યારબાદ ઉપરના ભાગના ટ્યુબમાંથી ડાબી બાજુથી જમણી બાજુ પસાર થાય છે. હવે ટર્બાઇનમાંથી જે કોઈ સ્ટીમ નીકળે છે તે ઉપરથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે, એટલે આ ગરમ થયેલી આ જે સ્ટીમ છે તે સ્ટીમ પાણીની સાથે કોન્ટેક્ટમાં ઠંડા પાણીની સાથે કોન્ટેક્ટમાં આવે છે અને સ્ટીમની એનર્જી આ વોટર કુલિંગ વોટર દ્વારા ઓબ્ઝર્વ કરવામાં આવે છે. આથી સ્ટીમનું પાણીની અંદર રૂપાંતર થાય છે અને આ જે કન્ડેન્સ્ડ સ્ટીમ છે તે નીચેના ભાગે ભેગું કરવામાં આવે છે અને ત્યાંથી કન્ડેન્સેટ એક્સટ્રેક્ટર પંપ દ્વારા બહાર લેવામાં આવે છે અને બોઇલર ફીડ પંપ દ્વારા ફરીથી એને બોઇલરની અંદર આપવામાં આવે છે. હવે જોઈએ કન્ડેન્સેટ એક્સટ્રેક્ટર પંપ. તો આ એક પ્રકારનો પંપ જ છે જેને આપણા કન્ડેન્સરની અંદર કન્ડેન્સ્ડ સ્ટીમને ખેંચવા માટે થાય છે અને એ વોટર બોઇલર ફીડ પંપ દ્વારા બોઇલરને આપવામાં આવે છે. હવે જોઈએ કુલિંગ ટાવર. તો આપણે જોયું કે કન્ડેન્સરમાંથી જે કોઈ સ્ટીમ વોટર નીકળે છે તે પાણી નીકળે છે તે ગરમ હોય છે. હવે આ ગરમ પાણીને ઠંડુ કરવા માટે કુલિંગ ટાવરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કુલિંગ ટાવર પોલો હોય છે અને એ કોન્ક્રીટની દિવાલનો બનેલો હોય છે અને એ પેરાબોલિક શેપની અંદર હોય છે, જેનો નીચેનો ભાગ પહોળો હોય છે અને ઉપર જતા ધીમે ધીમે એ સાંકડો થાય છે. હવે ગરમ પાણી ટાવરની ઉપરની બાજુથી અમુક ઊંચાઈએથી ટાવરની અંદર રાખવામાં આવેલ કાણાવાળી પાઇપોમાંથી પસાર કરવામાં આવે છે. આથી ગરમ પાણીના જે ટીપા છે એ પાઇપમાંથી નીચે પડે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટાવરની અંદર નીચેના ભાગમાં હર્ડલ્સ રાખવામાં આવે છે. આથી ગરમ પાણીના જે મોટા ટીપા છે તે તેની સાથે અથડાય છે અને નાના ટીપાની અંદર રૂપાંતર થાય છે. હવે ગરમ પાણી છે તે આપણું ઉપરથી નીચે આવે છે, જ્યારે ઠંડી હવા છે તે નીચેના ભાગમાંથી દાખલ થઈ ઉપરના ભાગ તરફ વહે છે. એટલે આ ઠંડી હવા આ પાણી સાથે સંપર્કમાં આવે છે અને જે પાણીની ગરમી છે ઉષ્મા છે તે શોષે છે અને પાણીને ઠંડુ કરે છે. હવે જે હવા નીચેથી ઉપર જાય છે કેમ કે એનો શેપ પેરાબોલિક છે એની અંદર મદદ કરે છે. હવે ઠંડુ પાણી ટાવરની અંદર નીચે એકઠું થાય છે. હવે જોઈએ સ્પ્રે પંપ. તો નાના પાવર સ્ટેશનમાં ઘણી વાર કુલિંગ ટાવરની જગ્યાએ સ્પ્રે પંપનો ઉપયોગ કરવામાં આવે છે. આની અંદર એક મોટો હોજ હોય છે
તેમાં ઉપરની બાજુ કાણાવાળી પાઈપો રાખવામાં આવે છે. હવે કન્ડેન્સરમાંથી નીકળતું જે ગરમ પાણી છે તે આ પાઇપમાંથી પસાર કરવામાં આવે છે. આથી આ પાણી ફુવારાના રૂપમાં બહાર આવે છે અને આ ફુવારાના રૂપમાં આવેલું પાણી વાતાવરણમાં રહેલી જે હવા છે, ઠંડી હવા છે, એની સાથે સંપર્કમાં આવે છે અને એ પાણીની ગરમી હવા શોષી લે છે. તેથી પાણી ઠંડુ થાય છે અને ઠંડુ પાણી નીચે હોજની અંદર જમા થાય છે અને આ પાણીને પંપ દ્વારા ફરીથી કન્ડેન્સરની અંદર સર્ક્યુલેટ કરવામાં આવે છે.